નમસ્કાર વિદ્યાર્થી બહેનો વિડીયોના માધ્યમથી ફરી એકવાર આપણે મળીએ છીએ એકમ સાત સામાજિક આંદોલનો ભાગ એકમાં આપણે સામાજિક આંદોલનનો અર્થ એની વ્યાખ્યાઓ સામાજિક આંદોલનના લક્ષણો અને સામાજિક આંદોલનના પ્રકાર માનો પહેલો પ્રકાર સુધારાવાદી આંદોલન શીખ્યા આજે આ વિડિયોને માધ્યમથી આપણે એકમ સાત સામાજિક આંદોલન પાર્ટ માં આંદોલનના પ્રકારમાંનો બીજો પ્રકાર ક્રાંતિકારી સામાજિક આંદોલન શીખીશું ક્રાંતિકારી સામાજિક આંદોલન સુધારાવાદી આંદોલન કરતાં બિલકુલ વિ વિરુદ્ધ પ્રકારનું હોય છે જે સમાજના કોઈ ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તન લાવવાની હિમાયત કરતું નથી પરંતુ સમાજમાં ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે આ પ્રકારનું આંદોલન સમાજની વર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી જ વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે હર્બર્ટ બ્લૂમર ક્રાંતિકારી આંદોલનની નીચે પ્રમાણે વ્યાખ્યા દર્શાવે છે ક્રાંતિકારી આંદોલન છે એ સુધારાવાદી આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું છે સુધારાવાદી આંદોલનની અંદર સમાજના કોઈ એક ભાગની અંદર પરિવર્તનો આવતું હોય છે જ્યારે ક્રાંતિકારી આંદોલન છે જે સમાજની વ્યવસ્થા છે એમાં ધરમૂળથી પરિવર્તન લાવવાનો એનો હેતુ હોય છે કેટલીક વ્યાખ્યા હર્બર્ટ બ્લૂમર ક્રાંતિકારી આંદોલનની જે વ્યાખ્યા આપી છે આપણે જોઈએ ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃ કરે છે ક્રાંતિકારી આંદોલન છે એ સમાજની જે વ્યવસ્થા છે એનો ધરમૂળથી ફેરફાર કરી અને પુનઃ નિર્માણ કરે છે જે વ્યવસ્થા છે એમાં ફરીવાર આખું નવનિર્માણ કરે છે ક્રાંતિકારી આંદોલન વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યો રૂઢિયો રિવાજોને સ્થાને નવા નૈતિક મૂલ્યોની નવી યોજના રજૂ કરે છે વર્તમાન સમયમાં જે સમાજને રિવાજો હોય રૂઢિયો હોય નૈતિક મૂલ્યો હોય એમાં ફેરફાર કરી અને નવા જ નૈતિક મૂલ્યો એની સ્થાને એના સ્થાને નવા જ નૈતિક મૂલ્યની યોજના રજૂ કરે છે આ આંદોલન સમાજની સમસ્યાઓના ઉકેલ માટે પ્રવર્તમાન સંસ્થાઓ એટલે કે સંસદ પોલીસ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા નથી તેને સ્થાને નવી સંસ્થા શરૂ કરવામાં માને છે એટલે આ જોઈએ તો વ્યવસ્થા જે કાયદા કાયદાકીય વ્યવસ્થા હોય સંસદ પોલીસ ન્યાયતંત્ર એની ઉપર એ વિશ્વાસ ધરાવતો નથી એની જગ્યાએ કંઈક નવી જ વ્યવસ્થા ધરાવતી સંસ્થા શરૂ કરવામાં માને છે આ આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી પરંતુ લોકોને જ પોતાના પક્ષમાં લઈ લે છે સામાન્ય રીતે આંદોલન માટે લોકોને સમજાવી અને લોકમત ઊભો કરવામાં આવે કોઈ પણ હેતુ માટે પરંતુ ક્રાંતિકારી આંદોલનની અંદર લોકોને જ પોતાના પક્ષમાં લઈ લેવામાં આવે છે આ પ્રકારનું આંદોલન મોટેભાગે ભાગે સમાજના નિમ્ન વર્ગમાંથી ઉદ્ભવે છે કારણ કે તેઓનું શોષણ થતું હોય છે ક્રાંતિકારી આંદોલન છે એ સમાજનો નિમ્ન ગણાતો જે વર્ગ હોય જેનું શોષણ થતું હોય એમાંથી મોટાભાગે ઉદભવતું હોય છે ક્રાંતિકારી આંદોલનમાં સમાજ બે ભાગમાં વહેંચાય છે સમાજ આખો બે ભાગમાં વેચાય જાય એક વર્ગ એવો હોય એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે અને બીજો વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી પણ તેઓ પાસે શ્રમ છે આ પ્રકારના આંદોલનો આ બંને પ્રકારના વર્ગો વચ્ચેના સંઘર્ષમાંથી ઉદભવે બે ભાગમાં વેચાય છે એક વર્ગ એવો ઊભો થાય કે જેની આગળ ઉત્પાદનના સાધનો છે એટલે માનો કારખાના ફેક્ટરીઓ વગેરે બીજો વર્ગ એવો છે કે જેની આગળ એ એવી કોઈ સાધનો નથી પરંતુ શ્રમ છે એમાં એ શ્રમ કરતા હોય છે રોજગારી કરતા હોય છે શ્રમ કરતા હોય છે મજૂરી કરતા હોય છે હવે આ બે વર્ગને જ્યારે સંઘર્ષ થાય ત્યારે એમાંથી જે આંદોલનો ઉદ્ભવતા હોય છે એ ક્રાંતિકારી આંદોલનો વિશેષમાં કહી શકાય કે ક્રાંતિકારી સામાજિક આંદોલનોમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ કરી શકાય વિશ વિચારોની અંદર જે ક્રાંતિ આવે એનો પણ સમાવેશ કરી શકાય વિચારધારા પ્રમાણે ભારતના સંદર્ભમાં જોઈએ તો વર્ગ ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઊભી થયેલ શ્વેત ક્રાંતિ અને વિ વિનોબા ભાવેના ભૂદાન ગ્રામદાન સંપત્તિદાન દ્વારા થયેલ ક્રાંતિ તેના ઉતા ઉત્તમ પ્રકારના ઉદાહરણ છે વૈચારિક ક્રાંતિ એમ વિચારો જો ડૉક્ટર વર્ગીસ કુરિયન અમૂલ ડેરી આપણે આણંદ અમૂલ ડેરી છે એની અંદર તે સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા અને એના વિચારો પ્રમાણે દૂધમાંથી કેવી નવી નવી પ્રોડ પ્રોડક્ટ બની શકે અને આખી એની વ્યવસ્થા કેવી ઉભી થઈ શકે ગામડે ગામડેથી દૂધ એકઠું કરી અને જાળવણી કઈ રીતે કરી શકાય એ જે વિચારો એના હતા એના દ્વારા એને આખી શ્વેત ક્રાંતિ દૂધ શ્વેત હોય સફેદ હોય શ્વેત ક્રાંતિ અત્યારે ગામડે ગામડેથી દૂધ એકઠું થઈ અને ડેરીઓની અંદર જતું હોય છે અને ત્યાં એકત્રિત થયા પછી એની સંભાળ રાખવી પડે ખરાબ ન થાય એના માટેની ટેકનોલોજી વિકસાવવી અને એમાંથી જુદી જુદી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય ખાદ્ય પદાર્થો એ આ વર્ગીસ કુરિયનના ફાળે જાય છે તેમનામાં અમૂલ્ય ફાળો આપ્યો છે તથા વિનોબા ભાવેના ભૂદાન ભૂ એટલે જમીન જમીનનું દાન ગ્રામદાન દાન સંપત્તિ દાન એવી વિચારસરણીના આધારે એને એવી જાગૃતિ લાવવાના આંદોલનો ચલાવ્યા કે જમીન વિહોણા વગેરે હોય એને આ દાન મળે અને એને રોજગારી મેળવી શકે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત બંનેનો આપણે તફાવત સમજીએ મુદ્દાવાઈઝ તો સુધારાવાદી આંદોલન સમાજમાં આંશિક પરિવર્તન સાથે જોડાયેલું હોય છે સુધારાવાદી આંદોલન છે એ આખા સમાજના કોઈ ધર્મૂળથી ફેરફાર કરવા એમ નહીં પણ કોઈ ભાગ કોઈ રીત રિવાજ સાથે જોડાયેલું હોય છે કે એમાં કંઈક પરિવર્તન આવે જ્યારે ક્રાંતિકારી આંદોલન છે એ સમાજમાં સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલું છે સુધારાવાદી આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર છે સ્થાને છે એટલે અત્યારે જે હાલમાં પ્રસ્થાપિત થયેલી જે વ્યવસ્થા છે એની અંદર કાંઈક સુધારણા કરવી એનો મૂળ હેતુ હોય છે એના કાન કેન્દ્ર સ્થાને એ હોય છે ક્રાંતિકારી આંદોલન છે એ સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે કે આ જે વ્યવસ્થા છે એ બરાબર નથી એનો સંપૂર્ણપણે નકારે છે સુધારાવાદી આંદોલન સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે જ્યારે ક્રાંતિકારી આંદોલન સાથે આદર સન્માન જોડાયેલા હોતા નથી કારણ કે સ્થાપિત નિયમો જેને ફેરવવા છે એટલા માટે નિયમો અને વ્યવસ્થાનો જે લોકો અસ્વીકાર કરતા હોય છે એટલા માટે સુધારાવાદી આંદોલનમાં લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે લોકોને તૈયાર કરવા માટે કે આ એક સમસ્યા છે આ રિવાજ છે એ બરાબર નથી સમજાવીને એને તૈયાર કરવામાં આવે છે જ્યારે ક્રાંતિકારીમાં આ પ્રકારના આંદોલનોમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે સુધારાવાદી આંદોલન મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે મધ્યમ વર્ગ છે એને પડતી મુશ્કેલીઓ માટે આંદોલન ચલાવવામાં આવે છે જ્યારે ક્રાંતિકારી આંદોલન મહદઅંશે શોષિત વર્ગમાંથી ઉદભવે છે જેનું શોષણ થતું હોય એવા વર્ગમાંથી ઉદ્ભવે છે સુધારાવાદી આંદોલન સામાજિક પરિવર્તન માટે બહુ ગંભીર હોતા નથી તેનો ઉદ્દેશ સમાજમાં આદર્શ અને મૂલ્યની પુનઃસ્થાપના કરવાનો હોય છે જ્યારે ક્રાંતિકારી આંદોલનનો મુખ્ય હેતુ વર્તમાન પ્રસ્થાપિત વ્યવસ્થાને નષ્ટ કરી તેના સ્થાને આખી નવી વ્યવસ્થા જ ઊભી કરવાનો હોય છે મુખ્ય ઉદ્દેશ વર્તમાન પ્રસ્થાપિત વ્યવસ્થાને નષ્ટ કરી એટલે જે જૂની વ્યવસ્થા છે ને એની જગ્યાએ આખી નવી વ્યવસ્થા જ ઊભી થાય એવો એનો હેતુ હોય છે સુધારાવાદી આંદોલનો શાંતિપ્રિય અને અહિંસક હોય છે શાંતિથી લોકોને સમજાવીને હિંસા વગરના આંદોલનો હોય છે જ્યારે ક્રાંતિકારી આંદોલનો અંશે હિંસક પણ હોય છે એની પછી ત્રણ આંદોલનો માનો પ્રકાર ત્રણ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન આંદોલન એવું છે કે જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી ત્યારે જે આંદોલન થાય તે આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખાવી શકાય પ્રતિરોધ એટલે કે રોકવું વિરોધ કરવો જ્યારે સમાજમાં પરિવર્તન આવે તે તેની ઈચ્છા પ્રમાણે હોતું નથી ત્યારે લોકો પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે સમાજની અંદર જે જો પ્રકૃતિ આખી પરિવર્તનશીલ છે સમાજમાં ઘણા પરિવર્તનો આવતા હોય તો કેટલોક સમૂહ વર્ગ એવો હોય કે એની સાથે ઝડપી ફેરફાર કરીને એની સાથે એની સાથે ચાલી ન શકતો હોય તાદાત્મ્ય મેળવી ન શકતો હોય ત્યારે આવા આંદોલનો ઉદભવતા હોય છે તેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ તો નર્મદા વિરોધી આંદોલન નર્મદા બંધ જે અત્યારે છે એના વિરોધી આંદોલનો ઘણા થયેલા અમુક ભાષા કે ભાષા ઉપરથી વિરોધ દર્શાવવાના આંદોલનો પણ થયેલા આ બધા આંદોલનો પ્રતિરોધાત્મક આંદોલનો છે પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ કાં તો ઘણું જ આંશિક હોય અથવા તો જે તે પરિસ્થિતિ ટકાવી રાખવા માટેનું હોય એનું જે પરિણામ આવે એ થોડું ઘણું આવે અથવા તો જે તે પરિસ્થિતિ છે એ બરાબર છે એવું આવે ઘણી ભાષાઓ માટે પણ ઘણા આંદોલનો થયેલા એ એલ બલ્ટેન્ડ જણાવે છે કે પ્રતિરોધ આંદોલન એવા આંદોલન છે અથવા તો તે એટલા માટે ઉદભવે છે કારણ કે લોકો એને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાન જે પરિસ્થિતિ છે તે યોગ્ય જ છે યોગ્ય નથી વર્તમાન પરિસ્થિતિ છે યોગ્ય નથી તેથી તેનો વિરોધ કરવો જોઈએ આવા આંદોલનોનો ઉદ્દેશ જે પરિવર્તનો આવી રહ્યા છે તેને રોકવાનો છે અને જે તે પરિસ્થિતિ જેમ છે તેમ ટકાવી રાખવાનો છે આ આંદોલન સાથે જે લોકો જોડાયેલા છે તેમનો ઉદ્દેશ એવો હોય છે કે તેઓ પરિવર્તન ઈચ્છતા નથી એટલે કે જે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે એ એ લોકો જ ઈચ્છતા નથી જે તે પરિસ્થિતિ છે એ બરાબર છે એવું એ ઈચ્છતા હોય છે ક્યારેક આ આંદોલનો એટલા માટે ઉદભવે છે કે સમાજના સ્થાપિત હિતોને પોતાનું વર્ચસ્વ સત્તા જોખમાંથી હોવાનો એને ભય લાગે જો પરિવર્તન આવશે સમાજમાં તો પોતાનું જે સમાજમાં વર્ચસ્વ છે અથવા સત્તા છે એ જોખમમાં આવશે એવું એને લાગતું હોય છે અમુક વર્ગને ત્યારે પણ આવા આંદોલનો થતા હોય છે એનું ઉદાહરણ છે જેમ કે ગામના જમીનદારો અને ખેતમજૂરો વચ્ચેના આંદોલનો ખેડે તેની જમીનના કાયદા વિરુદ્ધના વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદભવે તેને આ પ્રકારના આંદોલનો કહેવાય જમીનદારી પ્રથા જે તે સમયે હતી ત્યારે એમાં જે સુધારાઓ આવ્યા કે ખેડે એની જમીન એની અંદર જે જમીનદારો હોય એનો જે સત્તા છે એ જોખમાય વર્ચસ્વ જોખમાય ત્યારે આવા આંદોલનો થયેલા વિરોધાત્મક સામાજિક આંદોલનો વિરોધ વિરોધાત્મક આંદોલન મુખ્યત્વે પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ કરે છે જ્યારે આપણે કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ કેટલાક સમાજશાસ્ત્રીઓએ વિરોધાત્મક આંદોલનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિરોધાત્મક આંદોલનો એવા આંદોલનો છે જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ થાય છે એટલે જે વર્ગને આ અસંતોષ થયો છે એ આંદોલન દ્વારા અભિવ્યક્ત થાય છે રજૂ કરવામાં આવે છે અથવા તો એવી માગણી હોય છે કે જે પૂર્ણ કરવામાં આવતી હોતી નથી કોઈ માગણી હોય એને પૂરી કરવામાં ન આવતી હોય ત્યારે જે આંદોલન થાય એ પણ વિરોધાત્મક આંદોલનમાં આવે આ પ્રકારના વર્તન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે જેને વિરોધાત્મક આંદોલનો કહી શકાય વિરોધાત્મક આંદોલનના મુખ્ય ત્રણ બાબતો જોડાયેલી હોય છે વિરોધાત્મક આંદોલનની સાથે મુખ્યત્વે ત્રણ બાબતો જોડાયેલી હોય છે એક અસંતોષ અને અન્યાય માટે કેટલીક ઘટનાઓ જે સમાજમાં યોગ્ય ન લાગતી હોય તેમજ અન્યાયકારી લાગતી હોય ત્યારે એનો વિરોધ થાય સમાજની અંદર કેટલીક ઘટનાઓ બને તો એ સમાજમાં યોગ્ય ન લાગે કાંઈ યોગ્ય ન કહેવાય અથવા તો અન્યાયકારી છે આવું લાગતું હોય તો એનો વિરોધ થાય માગણીઓ માટે ઘણીવાર માગણી માટે પણ આંદોલનો થતા હોય જુદી જુદી સમસ્યાના ઉકેલ માટેની માગણીઓ પણ હોઈ શકે સમાજમાં કેટલીક ઘટનાઓ ન બનવી જોઈએ આપણે એમ અથવા તો આવી કોઈ ઘટના બની તો તેની વિરુદ્ધમાં માગણીઓ શરૂ થાય સમાજમાં અમુક ઘટનાઓ ન બનવી જોઈએ એવા વિચાર સાથે અથવા તો કોઈ ઘટના બની બની ગયા પછી એના વિરુદ્ધમાં પણ માગણીઓ શરૂ થાય કે આવું બનવું જોઈએ નહીં અથવા તો આવો અન્યાય થવો જોઈએ નહીં પ્રતિરોધ માગણીઓ માટે ત્રીજો મુદ્દો એનો સફળ પ્રતિરોધ માગણીઓ માટે એવું શક્ય બને કે એવી કોઈ ઘટના બનવાની હોય કે જેથી તેની સામે નવી માગણીઓ રજૂ કરવામાં આવતી હોય દાખલા તરીકે ચોરીનું પ્રમાણ વધે તો લોકો તેનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થાની માગણી કરે અગાઉથી એવું લાગે કે આ ચોરીનું પ્રમાણ વધી ગયું છે તો એ એવી ઘટના ન બને એની તંત્ર પાસે માગણીઓ કરવામાં આવે એવી વ્યવસ્થા છે એની પાસે અથવા વ્યવસ્થા કરવામાં આવે કે આ આ દૂષણ છે એ દૂર થાય આમ વિરોધાત્મક આંદોલનો એટલે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે તેને અને લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલનો થાય છે જે પ્રસ્થાપિત વ્યવસ્થા હોય પ્રસ્થાપિત કરવામાં આવે કોઈ પણ નવી વ્યવસ્થા એટલે જે પ્રસ્થાપિત વ્યવસ્થા છે પહેલેથી એ વ્યવસ્થાની જગ્યાએ નવી કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકો ન પડે પસંદ ન પડે ત્યારે પણ આવા પ્રકારના આંદોલનો થતા હોય છે તેમજ સમાજમાં લોકોની સામે આર્થિક સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ થાય ત્યારે લોકો વિરોધાત્મક આંદોલનો કરે દાખલા તરીકે મોંઘવારી સામેના આંદોલનો સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલનો વિરોધાત્મક આંદોલનો વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય દરેક પ્રકારના સમાજમાં જોવા મળે છે આ આંદોલનો મહદઅંશે લોકશાહી સમાજમાં જોવા મળે છે સમાજની અંદર સમસ્યાઓ વધતી જાય દાખલા તરીકે મો મોંઘવારી વધવી સ્ત્રીઓ પર અત્યાચાર થવા આવું આવું જે થતું હોય ત્યારે એના વિરોધમાં જે આંદોલનો થાય એ વિરોધાત્મક આંદોલનો હોય છે અને અંશે લોકશાહી દેશોમાં આવા આંદોલનો થતા હોય છે સ્વચ્છતા આંદોલન આધુનિક વિશ્વની એક જટિલ સમસ્યા છે સ્વચ્છતા આંદોલન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ શાળા કોલેજોમાં આપણે આના વિશે ઘણા બધા પ્રવૃત્તિઓ પણ કરેલી છે એના વિશે આને થોડું પરીક્ષા માટે પણ થોડું વ્યવસ્થિત વાઇઝ તમને સમજાવીશ કે નાના પ્રશ્નો છે એની અંદર પણ આ પૂછાતું હોય છે અને નોંધ સ્વરૂપના પ્રશ્નોમાં પણ પૂછાતું હોય છે આધુનિક વિશ્વની એક જટિલ સમસ્યા અસ્વસ્થતાની ગંદકીની છે વિશ્વ વિશ્વમાં પ્રતિવર્ષ ગામડાઓ કચ્છબાઓ નગરો મહાનગરોમાં ખડકાતા કચરાના ઢગલાઓ પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે જળવાયુને પ્રદૂષિત કરતાં કચરાના ઢગલાઓએ સમગ્ર માનવજાતિ માટે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે પચીસમી માર્ચ ઓગણીસો ચૌદના રોજ જીનીવા ખાતે થયેલી એક પરિષદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ આપણે એને જૂ ટૂંકમાં કહીએ છીએ તેમણે જણાવ્યું હતું કે ઈસવીસન બે હજાર બારના અરસામાં વિશ્વમાં કુલ સિત્તેર લાખ કરતાં લોકો માત્ર પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા આવો એને અહેવાલ રજૂ કર્યો આ બધા ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશનના એક અન્ય અહેવાલ મુજબ દૂષિત પાણીને લીધે તથા ઝાડાના કારણે દર વર્ષે બાવીસ લાખ જેટલા લોકો આખા વિશ્વમાં મૃત્યુ પામે છે દર પાંચ વર્ષથી નાની ઉંમરના અઢાર લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે જળ અને વાયુ તો જીવનના અભિન્ન અંગ છે પરંતુ માનવીએ ત્યાં કચરો ઠાલવીને માનવ સમાજના છત્રુ બનાવી દીધા છે પાણી હવા એ આપણા અભિન્ન અંગ છે જે જરૂરિયાત છે પ્રથમ જરૂરિયાત છે પણ એને પણ જ્યાં ત્યાં કચરો ફેંકી અને કેમિકલ્સ વગેરે વાળા ફેક્ટરીઓમાંથી પાણીની અંદર જાય અને દૂષિત કર્યું છે આજે ચારે બાજુ ગામડાને શહેર શહેરોમાં કચરો ઉભરાય છે પરંતુ એ કચરો ક્યાં ઠાલવવો એ પણ એક જટિલ સમસ્યા બની ગઈ છે આવા સમયે સ્વચ્છતા અંગેના આંદોલનોનું સ્વરૂપ ધારણ કરી સૌનું ધ્યાન વિશેષ આકર્ષિત કર્યું છે સ્વચ્છતા આંદોલનને સુધારાવતી આંદોલનનો જ એક ભાગ છે ઈસવીસન બે હજાર ચૌદની બીજી ઓક્ટોબરે હા યાદ રાખજો ઈસવીસન બે હજાર ચૌદની બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ગાંધીજીની એકસો પચાસમી જન્મ જયંત એકસો ને પિસ્તાલીસમી જન્મ જયંતિના અવસરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો આ આંદોલનનો મુખ્ય હેતુ ઓગણીસોને વીસમાં ઉજવનાર ગાંધીજીની એકસો પચાસમી જયંત જયંતિ સુધીમાં સમગ્ર ભા ભારતને સ્વચ્છ કરવાનો છે આ એક અભિયાન છે ને આપણે બધા એની અંદર પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ અને સારી એવી સમાજ ઉપર એની અસર પણ પડી છે બધાની ટેવો પણ સુધરતી જાય છે સ્વચ્છતા અંગેની પ્રધાનમંત્રીના આદેશ અનુસાર આજે સ્વચ્છતા અભિયાન ભારતના તમામ રાજ્યોમાં વિસ્તાર પામ્યું છે ગામડાની શેરીઓથી શરૂ કરીને શહેરના મોલાઓ અને જાહેર સ્થાનોની સ્વચ્છતાને પ્રાધાન્ય મળ્યું છે સરકાર ઉપરાંત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સ્વૈચ્છિક સંસ્થા અને સમૂહ માધ્યમો વગેરેના પ્રયાસ તેવે આંદોલન એક જન આંદોલન બની ગયું છે ગવર્મેન્ટ સરકારશ્રી તથા જાહેર સંસ્થાઓ માધ્યમોના પ્રયાસ સારો એવો પ્રયાસ એનો બહોળો પ્રચાર પ્રસાર કરી અને અત્યારે આખું જન આંદોલન એટલે લોકો સુધી પહોંચી ગયું છે અને લોકોની ટેવો પણ હવે સુધરવા લાગી છે આપણે પહેલાં કચરો ગમે ત્યાં લોકો ફેંકતા પણ હવે આપણી ઘણી બધી ટેવો સુધરી ગઈ છે કચરો ભેગો કરીએ છીએ પછી એને યોગ્યનો નિકાલ કરીએ છીએ મુસાફરી દરમિયાન પણ આપણે ઘણા સાથે કચરાને સાચવવા માટેની વ્યવસ્થા કરતાં પણ થઈ ગયા છીએ અને પછી એને યોગ્ય જગ્યાએનો નિકાલ કરતાં પણ થઈ ગયા છીએ ભારતમાં સ્વચ્છતા આંદોલનમાં સમાજના તમામ વર્ગો લોકો સ્વયંભૂ જોડાયા છે પોતપોતાની રીતે જોડાયા છે અને સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમોની એક સાંકળ રચાય છે તમામ જાહેર સ્થાનોમાં સ્વચ્છતા જળવાય તે માટે સરકારશ્રી તરફથી ઝીરો પોઈન્ટ પાંચ પર્સન્ટેજ શેસ લાગુ કરવામાં આવ્યો છે શાળા કોલેજોમાં યોજાતા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોથી વિદ્યાર્થી સ્વચ્છતાને એક મૂલ્ય તરીકે છે સ્વીકારશ આપણા ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા કે એની અંદરથી આપણામાં એક મૂલ્ય ઘડાય કે આપણે સ્વચ્છતા જાળવી જોઈએ અને બીજાને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવા જોઈએ આ રીતે સ્વચ્છતા અભિયાને સુધારાવાદી આંદોલનના ભાગ તરીકે સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેની અનોખી ચેતના જગાવી છે હવે જો જે કોઈ આંદોલન થાય એની સમાજની અંદર એની અસર પણ પડે એવી સા એ આપણે હવે જોવાની છે સામાજિક આંદોલનની અસરો સામાજિક આંદોલન એ સમૂહની સામાજિક અભિવ્યક્તિ છે સામાજિક આંદોલન છે એ કોઈ એક વ્યક્તિની નહીં પણ આખા સમૂહની સામાજિક અભિવ્યક્તિ છે સમૂહના લોકો પોતાના નક્કી કરેલ હેતુ માટે આંદોલન કરે છે આંદોલન એક ચોક્કસ પરિવર્તન માટે કરવામાં આવે છે આ સામાજિક આંદોલન સમાજ ઉપર ખૂબ ગહન અસરો ઊભી કરે છે જે આપણે નીચે મુજબ જોવાના છીએ લોકોમાં સભાનતા વધે લોકોની અંદર સભાનતા વધે એટલે જાગૃત થાય લોકો એના વિશે જે તે ઘટના વિશે આંદોલન વિશે એની અંદર જાગૃતિ આવે જે કોઈ હેતુ વિશે જાગૃતિ આવે નવી નેતાગીરી ઊભી થાય આંદોલનમાંથી થાય એમાંથી નવા નવા નેતાઓ પણ સમાજને મળી રહે કારણ કે કોઈ એક ના નેતા દ્વારા એની અંદરમાં ઘણા આંદોલનો થતા હોય છે વૈચારિક વિકાસ થાય લોકોને વિચારનો વિકાસ થાય કે આવું આવું પણ કરી શકાય આવું કરવું જોઈએ વૈકલ્પિક ઉપયોગની ચર્ચા થાય જે કાંઈ વ્યવસ્થા છે એ એની અંદર ફેરફાર કરીને અથવા તો એનો કોઈ વિકલ્પ છે એની પણ ચર્ચા થાય અને આંદોલનથી સમાજમાં બદલાવ આવે આંદોલન થાય એટલે સમાજમાં કંઈક બદલાવ આવે જે તે પરિસ્થિતિ છે એની અંદર બદલાવ આવે એટલે સમાજમાં બદલાવ આવે ટૂંકમાં સામૂહિક વર્તનો દ્વારા પોતાના અસંતોષની અભિવ્યક્તિ કરવાના પ્રયત્નો સામાજિક આંદોલનો દ્વારા કરવામાં આવતા હોય છે આમ સામાજિક આંદોલનો એક સાધન છે જેના દ્વારા વ્યક્તિ પોતાના અસંતોષને વ્યક્ત કરી સમાજમાં આંશિક કે સંપૂર્ણ પરિવર્તન લાવે છે સમાજના બે પ્રકારના સમૂહ હોય છે એક રૂઢિવાદી અને બીજું આધુનિકતાવાદી જ્યારે આધુનિકતાવાદી સમૂહ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે ત્યારે રૂઢિવાદી સમૂહ આ પરિવર્તનો અટકાવીને જૂની વ્યવસ્થાને ટકાવવા ટકાવવાનો પ્રયત્ન કરે છે આમ સમાજમાં એક યા બીજા પ્રકારના લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના સામાજિક આંદોલનો જોવા મળતા હોય છે સામાજિક આંદોલનો સ્થગિત તથા સ્થિર સમાજમાં નવચેતના પ્રસરાવવાનું કામ કાર્ય કરે છે સ્થગિત જે થઈ ગયો હોય સમાજ એની અંદર નવચેતના પણ સારા હેતુ માટે એમ નવી ચેતના પ્રસ પ્રસરે સારી વ્યવસ્થા ઊભી થાય એના માટેનું કાર્ય કરે છે અને કોઈ અસંતોષ વ્યક્ત કરવાનું એક સાધન છે એવું પણ કહ્યું આંદોલન સામાજિક આંદોલનમાં લોક ભાગીદારી આવશ્યક છે કારણ કે લોકો ભેગા થાય અને સમૂહ થાય તો આ આંદોલન થાય તો જ શક્ય બને જો લોક વધુ અને આયોજિત રીતે હોય તો કોઈ પણ આંદોલન સફળ થાય લોકોની ભાગીદારી વધારેમાં વધારે હોય અને આયોજનપૂર્વકનું આંદોલન હોય તો એ આંદોલન વધારે સફળ થતું હોય છે સમાજના સુશાસન માટે આવી લોકભાગીદારી આવશ્યક છે સમાજનું સારી રીતે શાસન થાય વ્યવસ્થા થાય એના માટે લોકભાગીદારી જરૂરી છે એનું એક ઉદાહરણ પંચાયતી રાજ છે જેની સમજ આપણે એકમ આઠમાં મેળવવાના છીએ અહીંયા આપણે એકમ સાત સામાજિક આંદોલન પૂર્ણ કરીએ છીએ બીજા ભાગની અંદર અને હવે હવે પછીના વિડીયોમાં આઠમું એકમ પંચાયતી રાજ સમજવાનો પ્રયત્ન કરીશું હવે પછી